આજે સવારે ભરી માતા રોડ કોઝવે સર્કલ પાસે નવા બંધાતા બિલ્ડિંગ પાસેની અવાવરૂ જગ્યામાંથી એક યુવાનનું મૃત હાલતમાં મળતા સ્થળ પર દોડી ગયેલી ચોક બજાર પોલીસ તેના માથા અને શરીરે મળેલા ઇજાના નિશાનોને પગલે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. તેની ઓળખ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા 35 વર્ષીય આસિફ શેખ તરીકે થઈ હતી. દરમિયાન તેને થયેલી ઇજા મારવાથી અને પડી જવાથી થઈ હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે આસિફ નજીકમાં ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓના મોબાઈલ ફોન ચોરવા ગયો હતો, પણ ત્યાં રહેતા શ્રમજીવીઓએ જાગી જતા માર માર્યો હતો. તેમના મારવાથી બચવા તે ભાગ્યો હતો. તે સમયે પટકાતા ઇજા થઈ હતી અને મોતને ભેટ્યો હતો. હાલ ચોક બજાર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને 4 શ્રમજીવીની અટકાયત કરી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.